છેલ્લે આપણે વિટેકરની આર એચ વિટેકરની 1969ની વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો જેને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે અને પૃથ્વી ઉપર રહેલા સજીવોને પાંચ સૃષ્ટિની અંદર વહેંચી દીધા પહેલી સૃષ્ટિને એને મોનેરા નામ આપ્યું બીજી સૃષ્ટિને એને પ્રોટેસ્ટા નામ આપ્યું ત્રીજી સૃષ્ટિને એને ફોગ નામ આપ્યું ચોથી સૃષ્ટિની અંદર એને વનસ્પતિ નામ આપ્યું અને પાંચમી સૃષ્ટિને એને પ્રાણી સૃષ્ટિ એવું નામ આપ્યું હવે આ લેસનની અંદર આગળ આપણે એની દરેક સૃષ્ટિ છે એનો અભ્યાસ કરવાનો છે તો જે પ્રથમ સૃષ્ટિ પાંચ વર્ગીકરણ પદ્ધતિની વિટેકરની જે પદ્ધતિ છે એની પ્રથમ સૃષ્ટિ મોનેરા સૃષ્ટિ છે એ મોનેરા સૃષ્ટિનો આપણે અભ્યાસ કરીએ તો પ્રશ્ન નંબર 3 છે એ પ્રશ્ન નંબર 3 ની આપણે વાત કરીએ કે મોનેરા સૃષ્ટિના સામાન્ય લક્ષણો છે એ ઉદાહરણ સાથે સમજાવો મોનેરા સૃષ્ટિના સામાન્ય લક્ષણો છે એ ઉદાહરણ સાથે સમજાવો તો એના જે મુખ્ય લક્ષણો છે એને આપણે 3 ભાગની અંદર વહેંચી દઈશું એક નિવાસસ્થાનની દ્રષ્ટિએ રહેલા લક્ષણોની વાત કરશું એના પ્રકારોની આકારને અનુલક્ષીને પ્રકારોની વાત કરશું અને એની પોષણ પદ્ધતિની આપણે વાત કરશું એટલે મોનેરા સૃષ્ટિના જે સામાન્ય લક્ષણો છે એ પૂરા થશે એક વસ્તુ આપણે અહીંયા યાદ રાખશું કે બેક્ટેરિયા છે તમામ પ્રકારના બેક્ટેરિયા એ તમામ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ છે એ સૃષ્ટિ મોનેરામાં થાય છે મોનેરા સૃષ્ટિ માટે એ પાયાની બાબત છે કે મોનેરા સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય તો કે મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો સમાવેશ થાય તો નિવાસસ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો બેક્ટેરિયા છે એ સાર્વત્રિક છે તમામ જગ્યાએ આપણને જોવા મળે અને એ પણ પાછા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે વિપુલ પ્રમાણમાં જોવા મળે હવાની અંદર બેક્ટેરિયા રહેલા હોય પાણીની અંદર બેક્ટેરિયા રહેલા હોય જમીનની અંદર બેક્ટેરિયા રહેલા હોય ખારા પાણીમાં બેક્ટેરિયા રહેલા હોય મીઠા પાણીની અંદર બેક્ટેરિયા રહેલા હોય ગરમ પાણીની અંદર બેક્ટેરિયા રહેલા હોય બરફની અંદર બેક્ટેરિયા છે એ રહેલા હોય તો આમ સર્વ જગ્યાએ સર્વત્ર જોવા મળે છે અને એની સંખ્યા છે એ ખૂબ જ મોટી જોવા મળે છે સામાન્ય રીતે માનવ જીવન છે એ અનુકૂળ સ્થાને સાનુકૂળ સ્થાને છે વિકસતું હોય છે કે જ્યાં પરિસ્થિતિ આબોહવા એ સામાન્ય હોય ત્યાં માનવો છે અને અન્ય પ્રાણીઓ છે રહેતા હોય છે પણ બેક્ટેરિયા છે એ વિપરીત સ્થળે પણ બેક્ટેરિયા છે એ વિપરીત સ્થળે જે માનવ જીવન પણ ન ટકી શકે અન્ય પ્રાણીઓનું જીવન પણ ન ટકી શકે એવા સ્થળોએ જોવા મળે ગરમ પાણીના ઝરાની અંદર જોવા મળે જ્યાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 200 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન હોય પાણી એટલું ગરમ હોય છતાંય પાણીની અંદર બેક્ટેરિયા છે રહેતા હોય રણ પ્રદેશ કે જ્યાં 50 ડિગ્રી 52 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય તો એટલા ઊંચા તાપમાને માનવ ન જીવી શકે પણ એ રણ પ્રદેશની અંદર બેક્ટેરિયા છે એ જીવી શકે બરફની અંદર બેક્ટેરિયા ધ્રુવ પ્રદેશની અંદર પણ આપણને બેક્ટેરિયા જોવા મળે છે તો બરફની અંદર પણ બેક્ટેરિયા રહેલા હોય અને ઊંડા મહાસાગરો છે એ ઊંડા મહાસાગરોની અંદર પણ બેક્ટેરિયા છે એ રહેલા જોવા મળે તો ગરમ પાણીના ઝરા રણ બરફ ઊંડા મહાસાગરો જેવા વિપરીત સ્થળોએ બેક્ટેરિયાનું નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન જોવા મળે આપણે ઘણી વખત ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને એમ કે ઇન્ફેક્શન છે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે
એનો અર્થ શું થયો કે બેક્ટેરિયા છે આપણા શરીરની અંદર ચાલ્યા ગયા, આપણા શરીરના કોષોની અંદર બેક્ટેરિયા છે પહોંચી ગયા અને ત્યાં એને પોતાનું જીવન છે એ ચાલુ કર્યું. એટલે કે કેટલાક અન્ય સજીવોની અંદર એ પરોપજીવી તરીકે પણ જીવન ગુજારે, એટલે બીજા સજીવની અંદર વનસ્પતિ કે બીજા પ્રાણીઓની અંદર એ દાખલ થઈ જાય અને બીજી વનસ્પતિના કોષોની અંદર કે બીજા કોઈ પ્રાણીના કોષોની અંદર એ જીવન ગુજારે, જેને પરોપજીવી જીવન તરીકે ઓળખવામાં આવે. તો મોનેરા સૃષ્ટિના મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ જે બેક્ટેરિયા છે એ સર્વત્ર છે, વિપુલ પ્રમાણમાં જોવા મળ્યું. ગરમ પાણીના છરા, રણ, બરફ અને ઊંડા મહાસાગર જેવા વિપરીત સ્થળોએ પણ એ જોવા મળી. અને કેટલાક બેક્ટેરિયા છે એ અન્ય સજીવોની અંદર પરોપજીવી તરીકે પણ કેટલાક બેક્ટેરિયા છે એ અન્ય સજીવોની અંદર પણ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. બેક્ટેરિયાના આકારને અનુલક્ષીને એના ચાર પ્રકાર પડે. બેક્ટેરિયાના આકારને અનુલક્ષીને એના ચાર પ્રકાર પડે. કેટલાક બેક્ટેરિયા ગોળાકાર હોય, કેટલાક બેક્ટેરિયા ગોળાકાર હોય, કેટલાક બેક્ટેરિયા છે એ સળી આકારના હોય, કેટલાક બેક્ટેરિયા છે એ અલ્પવિરામ આકારના હોય, તો કેટલાક બેક્ટેરિયા છે એ કુંતલાકાર, કેટલાક બેક્ટેરિયા છે એ કુંતલાકાર હોય. જે બેક્ટેરિયા ગોળાકાર હોય એને ગોળાઓ તરીકે ઓળખવામાં આવે. જે સળી આકારના હોય, સળિયા આકારના હોય એને બેસિલસ તરીકે ઓળખવામાં આવે. જે અલ્પવિરામ આકારના હોય એને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે. અને જે કુંતલાકાર હોય એને સ્પાઇરિલિયમ તરીકે જે કુંતલાકાર હોય એની સ્પાઇરિલિયમ તરીકે એની સ્પાઇરિલિયમ તરીકે ઓળખવામાં આવે. પોષણ બેક્ટેરિયાની પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા છે સ્વયંપોષી છે, એટલે કે એ અકાર્બનિક પદાર્થ ઉપર પૈડા અને અકાર્બનિક પદાર્થ છે એનું એ શોષણ કરે અને અકાર્બનિક પદાર્થનું શોષણ કરી એમાંથી એ પોતાનો ખોરાક બનાવે, એટલે કે એ પોતાનો ખોરાક એ પોતાની એટલે કે પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવે છે. એટલે કે પોષણની દ્રષ્ટિએ એ સ્વયંપોષી છે. તો કેટલાક બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષી છે. વનસ્પતિની અંદર જે ક્લોરોફિલ જોવા મળી અને ક્લોરોફિલને પરિણામે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એટલે એવું જ ક્લોરોફિલ છે એ બેક્ટેરિયાની અંદર હોય અને પરિણામે બેક્ટેરિયા જ્યારે પ્રકાશની અંદર આવે ત્યારે એની અંદર પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા શરૂ થાય અને એને પરિણામે એ પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવી દે, એટલે એને સ્વયંપોષી કહેવાય. અથવા કેટલાક રાસાયણિક સંશ્લેષી સ્વયંપોષી હોય, તે આજુબાજુ રહેલા જે રસાયણો છે એ રસાયણોનું એ શોષણ કરે અને રસાયણોનું શોષણ કરી એમાંથી પોતાનો ખોરાક છે એ બનાવી, એટલે કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી, એટલે કે રસાયણ સંશ્લેષી એ સ્વયંપોષી હોય. તો કેટલાક અકાર્બનિક આધારોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરી અને સ્વયંપોષી બની, કેટલાક પ્રકાશ સંશ્લેષણ કરીને સ્વયંપોષી બની, તો કેટલાક રસાયણોનું સંશ્લેષણ કરી અને એ સ્વયંપોષી બની. પણ મોટાભાગના બેક્ટેરિયા છે એ પરપોષી હોય, સ્વયં એટલે પોતે અને પર એટલે બીજા. જ્યારે આપણે એમ કહીએ કે સ્વયંપોષી છે ત્યારે એનો અર્થ એ થયો કે પોતે જ પોતાનો ખોરાક જાતે બનાવી દે. અને જ્યારે આપણે પરપોષી શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ એ થયો કે
પોતે જાતે ખોરાક બનાવી શકતા નથી એને પોતાના ખોરાક માટે બીજા ઉપર પર એટલે બીજા પર એટલે બીજા એટલે એને બીજા ઉપર આધાર છે એ બીજા ઉપર આધાર રાખવો પડે છે એટલે મોટાભાગના બેક્ટેરિયા છે એ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે તો પરપોષી છે એટલે બીજા સજીવો ઉપર આધાર રાખે આપણે અગાઉ પરોપજીવીની વાત કરી કે બીજા સજીવના શરીરની અંદર કોષની અંદર એ દાખલ થઈ જાય અને એમાંથી એ પોતાનું પોષણ મેળવ્યું એટલે બીજા સજીવો ઉપર આધાર રાખે અથવા વનસ્પતિ મૃતદેહ છે પ્રાણી મૃતદેહ છે એ એવા મૃત કાર્બનિક પદાર્થો છે એના ઉપર એ આધાર રાખે એના ઉપર એ આધાર રાખે મનેરા સૃષ્ટિ છે તે મનેરા સૃષ્ટિને બે પ્રકારની અંદર વેચી દેવામાં આવે એક આર્કિબેક્ટેરિયા અને બીજા યુ બેક્ટેરિયા મનેરા સૃષ્ટિને આર્કિબેક્ટેરિયા મનેરા સૃષ્ટિની આર્કિબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એવા બે વિભાગની અંદર એવા બે વિભાગની અંદર વેચી દેવામાં આવે